અત્યારના છોકરા આપણે જોઈએ દાખલા તરીકે, આ 5-7-8-8 વર્ષના છોકરા જોઈ, આગળ અમારી એક વાત થતી હતી, એ હું ભાગ લઈને આવ્યા છે, તમે જુઓ કે માગે એ મળી જાય. મેં કીધું એ ભાગ તો એ લઈને નથી આવ્યા, આપણા બાપ દાદાના પેલા જે એ કીડિયારું પૂરતા ને ગાયું ને નીણ નાખતા ને અને 5 આંગળા ભેગા કરીને દાન પૂન કરતા ને એનો લાભ આ છોકરા લે, અને આપણે તો બધા એક જ કરવા જ આવ્યા અહીંયા, કે મેળ જ નથી પડતો. એ ભાઈ તમે જો તો ખરા, આ લાભ બધો આ છોકરા લે, નકર આવડા આવડા છોકરા અત્યારના છોકરા જે આ 2,000-2,500-3,000 ની કપડાની જોડ પહેરે, અહીંથી નામ બોલો એટલે હડી કાઢીને છોકરું અહીં બી આવે, હુકામ 80 વર્ષના દાદા રે જેટલી ખબર પડતી હોય એટલી જ અત્યારના છોકરાઓને ખબર પડે, નીડરતા હસોડી નહીં. નકર આવડા આવડા હતા તો આપણે હું મહેમાન જાય ને થાંભલી પકડીને વાટ જોઈએ, આખડી 5 રૂપિયા આપે, કેટલા હોય શાળા ત્યાં, અને એમાં અત્યારનું છોકરું આ નિહાળે જતું હોય તો તમે જો 200 રૂપિયાના મોજા પહેરો હોય, 500 રૂપિયાના બૂટ પહેરો હોય, 2,000-3,000ની કપડાની જોડ પહેરી હોય, બગલ ઠેલો આપણે કહેતા એટલે કે સ્કૂલ બેગ, 2,000-2,500ની સ્કૂલ બેગ હોય, એમાં પાછો પાણીનો ભંભો હોય, એ ઠંડુનું ઠંડુ રહે ને ગરમનું ગરમ રહે, હું તમે હતપમાં મોટા છે, હતપમાં જ ખબર પડે ને, હતપ નહીં ઠંડુ કે નહીં ગરમ, હાવ હતપમાં મોટા છે. એ છોકરું આવેલું જતું હોય 7-8 હજારનું છોકરું હોય, આપણે અસુવિધા મોટા છે એટલે સુવિધાનું ભાન છે, કાંઈ સુવિધા ખરી આપણા વખતમાં નિહાળે જાય તો એ ભાઈ સારું દફતર રમળે, એક ઠેલી હતી લાલ પીળી લીલી સતારી ટાકેલી, ઢેગમાં મુખવાસ ભરવા એ લઈ જવાની, ભણવા એ લઈ જવાની. અત્યારના છોકરાના શિક્ષણ એ કેવા, અત્યારનું છોકરું 99.99% માર્ક લાવે એની મહેનતથી લાવે, અમે લાવતા ની શીફડા ડોડા ને કુણા રીંગણાથી લાવતા, યો એ પીસતા લીધા હતા, તોય સાહેબ એમ કે મારો દીકરો મોર બેસી જા. અમારે એક મિત્રો છે ગભો, ગભાને બિચારાને કંપની ફોળ, જીભ જલાય સોંટે અટકે, એટલે દફતરની સુવિધા ને એટલે ઓલી ઠેલીનો આમ ગોફણીઓ કરતો કરતો આવે, સમજા, આમ ખંભે મારેલો, ગોફણીઓ કરતો કરતો અને આમ ખંભે મારેલો, આખો રૂમ ભરેલો, સાહેબ બોર્ડમાં ભણાવે, શબ્દો ઉપર ધ્યાન દેજો મજા આવશે, નકર અમારે ધક્કો થાય. 500 કિલોમીટર કે 700 કિલોમીટરથી અમે અહીંયા આવ્યા હોય ને, અમારે દઈને જવું હોય પણ તમને શબ્દો તમારો ચૂકી જાય એટલે અમને એમ થાય, અમને રાતે નીંદર ન આવે એટલે સમજી લેવાનું, અમને આપણે ને આપણે સમજી લેવાનું કે આપણે ઓણ કઈ, આ ઓણ કઈ લીધું નથી કોઈ, આખો રૂમ ભરેલો સાહેબ બોર્ડમાં ભણાવે ને ગભો તમને કહું આવી રીતે ગોફણીઓ કરતો કરતો આવ્યો, એને કંપની ફોટ, જીભ જલાય સોંટે અટકે, સાહેબ કેલા ગભા આપણી નિહાલ નો ટાઈમ 8 વાગ્યાનો છે, 10-10 વાગ્યા થોડો આવશો, કઈ વહેલું આવવાનું ભાન છે કે નહીં, કે હું વેલો આવું કે મોડો આવું, તમારે નિહાળ ચાલુ કરી દેવાની. મારે આ ગભા શું થાય, વાડીયા સા દેવા દાવો હોય, ભેહુને નીણ નાખવી હોય, સાહેબ કે પણ આ છોકરા હવારમાં આવીને કેવા સરસ મજાના સંસ્કૃતના શ્લોકો બોલે, ઓમ ભૂર્ભુવત્સવઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત, કરી કાને હારે બહેન સંસ્કૃતના શ્લોકો બોલ, એ નહીં બને. કે કેમ નહીં બને, એ કે એ આખો શ્લોક બોલે ને તો એ હજી હું ઓમ ભૂયે દેટકો, આ સટકવા હાટું થી મોડો આવું, બેહજા કીધું ને હવે આ જોક્સ ની શેલી કડી છે, ઉગી જાય ને ઉગી જાય, કે બેહજા કીધું ને તું કે ઉભરે, તારે એક પગમાં ધોળું બૂટ છે ને એક પગમાં કાળું બૂટ છે, મારો દીકરો ઘેરે બદલતો હોય જા, ધક્કો થાય, કે એમાં હું ધક્કો થાય, કે ઘેરે એક ધોળું ને એક કાળું પીડ્યા છે, નો ખબર પડી ને હવાર પૂછી લેજો, ગજબ એમ આપણું તળપદુર છે ને, આપણી ભાષા છે, બાર ગાવે બોલી બદલે તરોવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે લખણમાં બદલે લાખા, મુંબઈના અમુક પ્રોગ્રામ અમે કરીને એજ્યુકેશન વાળા હોય, હાવ એજ્યુકેશન એટલે ભાઈ તો આમ એજ્યુકેશન એટલે આમ આમ ક્રીમ, એમ જોકે ક્રીમ અહીંયા પબ્લિક જ છે એમાં ના નથી, એનું છોકરું કદાચ અહીંયા તો બહુ હક છે, નકર છોકરા છૂટા મૂક દે જેને કેમ કોઈ ભેળું જ ન હોય એમ, એ અમુક અમુક જ્યાં અમે મુંબઈ પ્રોગ્રામ કરવા જઈને આમ છોકરો આમ જરીકા માગા પાછું ગયું હોય ને એટલે એની મમ્મી બોલે બેટા અહીંયા આવી જજો, તારા ડેડી આવે બેટા ફટાફટ આવી જા, જો બાઇક આવે છે બેટા અહીંયા આવી જજો, બાઇક આવે પફ થઈ જવું હોય, એટલું સાયકલું સાયકલું શીપી શીપીને બોલે છે, એને એમ લાગે સ્ક્રૂ ફિટ કરે છે એમ, હો
મેં કહ્યું હું એમ છોકરું થોડું પાછું આવે, આવો અમારે કાઠિયાવાડમાં, ત્યાં હું પણ તાર બાપનો ડાયટોસ્કોપ ગાડી સડાઈ જાય ડોહ તારો, એ ગમે અહીંયા ખૂણા હંતણ હોય તો બારું આવવું પડે, નકર ભાષા આપણી વજનવાળી ભાષા. સમય હતો સાહેબ કે આપણે ડેલીની ઉપર લખતા અતિથિ દેવો ભવ, સંસ્કૃતનો શબ્દ, ત્યાં મહેમાનોને માન હતા, સુધરી ગયા ને થોડુંક એટલે કાઢ નાખ્યું, એટલે ભલે પથેરે લખ્યું. ઈશ્વરની કૃપા થઈ કરોડો રૂપિયા રળતા થઈ ગયા, એટલે એ બધું ભૂહીને આપણે યુ આર વેલકમ, વેલકમે પગલું હણિયામાં આવી ગયું, એને ભૂહી નાખ્યું. અને પછી ધોળા અક્ષરે, ધોળા બોર્ડમાં કાળા અક્ષરે લખે ગુજરાતી સાવધાન. હવે આપણને ખબર ન પડે આજે રહેતું કોણ છે. હું હતું આપણી પાસે સાહેબ, તમે જોવો કે એક ઓસરીએ છ મકાન હતા, એ છ મકાનની લાઈનમાં તમને કહું સરસ મજાના ભગવાનના મહાપુરુષોના ફોટા લગાડવામાં હતા, છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ, ભગતસિંહ, ગાંધીજી, અને જ્યાં 5 વર્ષના હું તમે મોટા થતા ને ખબર ન પડતી એટલે દાદાને પૂછતા કે બાપુજી દાદા અને હું આ શું છે, તો એમ કહેતા કે આ મહારાણા પ્રતાપ છે કે આપણી સંસ્કૃતિ માટે, આપણે હિન્દુત્વ માટે આ લડી અને આ શહીદ થઈ ગયા ને આપણને આ ખપી ગયા. નકર હમણાં આપણું તળપદું આપણા છોકરાઓમાં થોડુંક જાળવી રાખવું બાપ. નકર હમણાં મારો મિત્ર એક લંડનથી આવ્યો ને, એને ખબર નહીં કાંઈ આપણે આ એની વિશે. મને કે યુ નો હિતી ચાલી આપણે ગાંડી ગઈ ફરવા જવું છે. મેં ક્યાં જવું કે ગાંડી ગઈ ફરવા જવું છે. મેં તો હાલો નવરાશ જઈ એ હોન્ડાનું એ લઈને અમે ગાંડી ગીરમાં જતા હતા, 65 કિલોમીટર અંદર આવેલા ને, મને કે લોકેશ દીસ, મેં ધીમે હો આમાં ડોકો ગમે ત્યાં જ નીકળે, હળવું હળવું રહેવાનું, આમાં રાઈડું નહીં પાડવાની. મેં શું છે, મને કે તમારે ભેંસો કેવી ડિસિપ્લિન વાળી છે એમ, તમારી એની ભેહું કેવી સમજણી. મેં કા, મને કે કેવા સરસ મજાના લાઈનમાં પોદળા કરેલા છે. એટલે મેં કીધી પોદળા નથી કર્યા, સવારે 4 વાગ્યાની વહેલી અમારી માવડી ઉઠી ના સાણા થાય પાસ, ડિસિપ્લિન બિસિપ્લિન જેવું કાંઈ છે નહીં ભાઈ, ક્યાં સાણા થાપેલા છે. મને કે ઓ આય સી, આ શેમાં કામ આવે. મેં કીધું ભડથું બનાવવામાં આવે, ન ખબર હોય ને ભાઈ. મેં કીધું સારું હાલો, તી 65 કિલોમીટર વળી અંદર ગીરમાં ગયા. મને કે લોકેશ, મેં હવે હું છે પણ, મને કે જીસ છે ઓરેન્જ સ્ટોન, એટલે કેસરી કલરનો પથ્થર. મેં કેસરી કલરનો પથ્થર નથી, આ ખમીરવંતી ધરતી છે, અહીંયા અહીંયા સંતો એટલા પાયકા, અહીંયા સુરવીરો એટલા પાયકા, જેની ગાયુના ધણ વાળી ગયા હોય, બેને દીકરીઓની જ્યારે લાજ લૂંટાતી હોય, જેના આમ ધીંગાણામાં માથા પડી ગયા અને ધડ લેડા ને, એના સરસ મજાના પાળ્યા છે. મને કે ઓ આઈ સી, નામાસ થાય. એ મહિનો દી રોકણો અને વાડી અમે બે, તમને કોઈ રીંગણા તોડવા ને ભીંડો તોડવા ને બધું ગયા ને, એટલે બે ભાઈઓના ખેતર વસાળે એક શેઠો હોય, એ શેઠાને શેડે 1.5 ફૂટની આવડી દડી હતી, સમજા. મેં કે લુકીશ જીસ, મેં શું છે, એ કે જીસી જે વ્હાઈટ પાળ્યા. મેં કીધી વ્હાઈટ પાળ્યા નથી, આને દડી કહેવાય. મને કે ઓ વાય છી, મેં કીધું હા આને કહેવાય નહીં, નકર એકાદો અહીં પાળ્યો થાય. તળ બધું જાળવી રાખવાનું ભાઈ. હા બસ એમ આમ કંઈક આમ ટાઈટ ના, આમ તો આપણે ડોમમાં બેઠા છે, આમાં એસી સાલું નથી ને, તો વાંધો નહીં. આમ કંઈક ખખડજો, હલ્યો, કંઈક મજા કરજો, એટલે અમને અહીંથી ખીલે, અમે કંઈક તમને દઈ બધી જગ્યાએ. હાવ પૈસા હાટું નથી જતા ભાઈ, થોડાક દિલના સંબંધો હાંચવાઈ જાય. ઘણી વખત અમે, મારે એક મુંબઈ પ્રોગ્રામ હતો ને, ઘટના એવી ઘટી, 30-35 જણા ગુજરાતી ભાષી ને 600-700 હિન્દી ભાષી. હવે અહીંથી કાંઈ ગુજરાતી બોલું, નિલેશભાઈ તમને કહું 35 સમજે 600 ને ક્યાં બોલ ક્યાં રહા, એને ઉપરથી જાય 1.5 કલાકનો રાઉન્ડ કે. મેં કીધું ભલું કરે મારી ખોડિયાર, અને અને આ 35નું તો સમજા, 600નું તો નહીં સાંભળે ને નહીં મજા આવે, ધક્કો થાય. કાંઈ વાંધો નહીં, ઉગે ને કોઈ ન ઉગે. એટલે મને એમ થયું કે લેને હું એક સફા કરું બોલું, પટેલના દીકરાથી ન બોલી શકે, જાહેરમાં કહું ભાઈ, એ આપણા લોહીમાં નહીં મારે. એ ચારણો લખી શકે, એને ગમે ને એને ભળે. મેં કીધું લેને હું બોલું, કદાચ આપણે 15 મિનિટ ખેવાનું કામ ને. એટલે હું જ્યાં વળી સફાકરું બોલ્યો કે હાંધા ત્રોડિયા પાંજરા વાળા હાંક અળદી બાંગ છૂટ બાંગ બોલી ગામડામાં થયા હાંક બાંક જાણે છૂટા સહી જમું જાળા બચુટા પે નાંગ દાણે ટૂટા આસ માન ગતા ફૂટી જમી નાંક જાળા ફાળા તેગોવાળા પ્રલેકાળા વેરે જગ્યા પાંડવાળા રંગગાળા રગતાળા પૂર ખોજાળા ઉડેરા વાહે વાદળાના નોર પાડે પડે તાળી બંધુ કાળી વાગારણ તોરુજો ને કેકાણા જણકી કરી ઠણકી પાંખરા ગડે જણકી ઝરદા કાક ઉઠિયા જદાર રણકી સિંધવારા ગડણકી ઉઠિયા રોગ ઠણકી મામલે હુરા કેર માર માર જ્યારે હનુમંત ગોમવાને લંકા ડાળા જેમાં હૈયા વેરી હુંદા વાળા જોને થોડીયા વિશેક ધોળી દી ગામડામાં લૂંટવાને પડે ધાક મારી દમરોળી જોને કર્યા એક મેક જેમ તમને અસર નહીં કાંઈ એમ ન્યાય શિષ્યોની અસર નહીં.
એ મેં કીધું ખરેખર હવે આમાં તો આપણે ધક્કો થયો હિમજાભાઈ, ભલું કરે મારી ખોડિયાર, હવે આ સસોને ખાલી ચહેરા ઉપર સ્માઇલ આવી દે ને એટલે આપણો દી સફળ. કારણ કે ઈશ્વરના ચોપડે હિસાબ કિતાબ થતો હોય ને, ગામમાં કેટલા તમે દહને રાજી કર્યા, વિહને કેટલા દુઃખી કર્યા, એ બધું ઉપર ચોપડે લખાતું હોય. મેં કીધું 500 કિલોમીટર થયા હોય ને 5 જણા દાંત નો કાઢીએ કે તો ધક્કો થાય ને. મેં કીધું ભલું કરે મારી ખોડિયાર ઉગે ને પછી કોઈ ન ઉગે ને, કુદરતી હું હોઈ છું, 35 જણા ગુજરાતી નો જોવો, સસોનું જોવાનું હતું એટલે હિન્દી ભાષી, હિન્દી ફિલ્મના દી દુહામ થતો માયલા, હિન્દી પિક્ચરના ગીત દુહામ ધક્કો માર્યા. બણજો ને જીતા તા જિસ ગાલિયા માં જિસ ગિલિયા યાર મર સદા બણ યા ગયા સે લણક દે મેં જિસ કો પ્યાર કરતા તા. પછી દહનું બંડલ ફરતું આવ્યું ને, મને કીધું ના ના વાંધો ને હવે વાંધો. મેં કીધું ને શરૂઆતમાં તમારી વાહ હોય ને કલાકારની હવા હોય પછી મજા આવે ને આમ, કે લે ને બીજો દુ હોય ઠપકારો આપણે ક્યાં અહીંયા ડીઝલ ભળે.